अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।
दृष्टि मतेर अलोक सारी सृष्टि म शिव रूप देख सारा जग म से तू वसु तारा महु शक्ति आपो दया करी भस्म शमशान निचोड़ी संगे राखो सदा भूत टोड़ी मारा है ये वसो आवी रुनी ये वसो भक्ति आपो दया करी दर्शन जावा चहे से ये मारो चित्र था क्यों मथी रे मथी कारण जड़ तू नथी भक्ति आपो भक्ति आपो दया करी ले दर्शन प्रगट थया द्वारकाधीश ने दर्शन थया भगवान बदाय ने देखा तो नथी जाके रही भावना जैसी प्रभु मूर्ति देखी तिन तैसी तमारो सारो भाव होय भगवान देखाय भगवान ने जुवो होय तो भगवान ना नाम पासल पड़ी जाओ अमा कोई नो नाम नारायण भाई होय। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। तुम्हारे झगड़ो होए बोलतो ना होए पर तुम्हें क्यों नारायण भाई ए नारायण भाई ए नारायण भाई ए पासु वाली जो से भाई नाम माता का अच्छा जेने तमे मानता हो राम ने कृष्ण ने हनुमान जी ने माता जी ने स्वामीनारायण भगवान ने जेने मानता हो एनो नाम जपो साहेब भले दुनिया तमारी टीका करेगा भगतड़ा बई गया माला करवश माला सोड़शो नहीं भले काई ना बोलो फेरवा फेर करो एने आथ्या बोलशे वावेलू उगे से भले लोग टीका करे माला न छोड़ी आ माला ये अपनो स्टैंड छे जब मानस गाड़ी चलावतो होय चारों तरफ देखतो होय बोलतो होय सांभळतो होय पण उन ध्यान स्टेरिंग पर होय या तमारो स्टेरिंग छे साहेब आ तमारो मन छे माला करो भगवान ने प्रार्थना करो महादेव ना दर्शन थया शिवजी कीधु प्रभु हवे तमारो काम पूरु थयु आ बधाय ना पापे भरवाना पापी नो अंत थाय
भले तमारा छोकरा होय तो शू थई गयुं, हूँ कोई ने छोड़तो नथी। आप तो अंतर्यामी छो, भगवाने पोताना छोकराने न छोड्या तो आपने क्यांथी छोड़शे साहेब? पाप करशू, खराब काम करशू, अनीति करशू। तमे तो गामडाना लोको भोळा छो, तमे तो मजूरी करी खानारा, पण जे आ करे छे एना माटे सावधानी माटे कथा। કોઈનું હરામનું લીધેલું, અનિતનું લીધેલું, ગાયનું લીધેલું, સાધુ બ્રાહ્મણનું લીધેલું, બેન દીકરીનું લીધેલું, ગરીબનું લીધેલું, જૂટવેલું, એ કોઈ દિવસ ગમે તેમ કરો તમે સુખી નહીં થાવ। ચાહે બાપુ હોય તોય ભલે, સાધુ હોય તો ભલે, તપસ્વી તો હોય તોય ભલે, ગમે તે હોય એનું પરિણામ ભોગવવું પડે। આ શાસ્ત્રની સાક્ષી છે। કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા। એ ભાઈઓ, એ મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, એ દુનિયાના લોકો, કર્મ પ્રધાન વિશ્વ કહેશે આ ઈશ્વરના શબ્દો છે। તમે જેવું કરશો એવું ભરશો। આખું જગત કર્મને આધીન છે। તમારા હારા કર્મ હશે તો સુખ મળશે, શાંતિ મળશે, મરણ સુધરશે। ખરાબ કર્મ હશે તો ભોગવવું પડશે સાહેબ। સુખદેવજી બોલ્યા, કર્મ તરતને નડશે, કર્મ તરત તને નડશે જીવલેલા। હે જીવ, તારા કરેલા કર્મ તારે ભોગવવા પડશે, તને કોઈ સાથ નહીં આપે, કે સાથે કોઈ નહીં આવે, કે સાથે કોઈ નહીં આવે જીવલેલા। અરે તારે એક દિન મરવું પડશે, કર્મ તારા તને નડશે, કર્મ તારા તને નડશે જીવરા। આ સત્ય છે સાહેબ, આ સંતોની વાણી છે। સુખદેવ બોલ્યા છે, પરિચિત, તારી માતાના ગર્ભમાં ભગવાને તારી રક્ષા કરી, હવે તને ભગવાન નહીં બચાવે। કારણ કે તે એક સંતને સંછેડ્યા, એક સંતનું અપમાન કર્યું, સંતની હાય લીધી, આ કોઈની હાય કોઈને છોડતી નથી। પ્રભાસ પાટણમાં ભગવાન આવ્યા છે। યાદવોએ જમીન શરાબ પીધો, આપસમાં લડ્યા, ગાળો બોલવા લાગ્યા, હથિયાર ઉઠાવ્યા। ભગવાન પાળસ પીપળા નીચે બેસી ગયા, પગ ઉપર પગ દઈને। એને ખબર છે કે એવા બધા મરવાના। આના કર્મ એવા છે, કર્મ તારા તને નડશે, હવે કર્મ તારા તને નડશે જીવલેલા। આ કર્મ નું ફળ છે સાહેબ। ભગવાન શાંતિ છે, લમણે હાથ મૂકીને બેઠા કે મારે બહુ જીવવું હતું, પણ આ મારા છોકરાના પાપે, મારા કુટુંબના પાપે, મારા ગામવાળાના પાપે મારે મરવું પડશે। મરવું કોઈને ગમતું નથી સાહેબ। મરનારો માણસ પણ ડોક્ટર સાહેબ એટલે કે, ડોક્ટર સાહેબ હું હારો થઈ જઈશ ને, હવે ડોક્ટર આવું જાણતો તેનું વરઘોડું શું કામ નીકળે ભાઈ? એ તમારા શરીરની દવા કરે, આત્માની દવા તો પરમાત્મા છે। કહેવાનો ભાવ, આપસમાં લડ્યા, બલરામે કીધું કન્હૈયા જો તો ખરો આપણા છોકરાઓ, ભગવાને કીધું
મોટા ભાઈ હવે આપણું કયું નહીં માને, આનેતીનો હરામનો ધન ભાળી ગયા, રૂપિયા ભાળી ગયા, આ બહુ ભણી ગયા, બહુ ગણી ગયા, આ બધા બગડ્યા, હવે બે મોત મરવાના, આની કોઈ ગતિ નથી, તમે જાઓ, તમારાથી નહીં જોવાય, તમારું કામ પૂરું થયું. આપણે તો પાપીઓનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, સાધુ બ્રાહ્મણને ગાયો માટે આવ્યા હતા આપણે, હવે આપણું કામ પૂરું થયું ભાઈ, આપણાને નહીં બચાવી શકીએ, હવે આના પાપના ગળા પરાઈ ગયા, હવે ફૂટ્યા, તમે જાઓ. બલરામે ભગવાનને પ્રણામ કર્યા, શેષ નારાયણનું રૂપ લઈ પ્રભાસપાટણમાંથી દરિયામાં જતા રહ્યા. આપસમાં યાદવો લડ્યા, શસ્ત્રો ખૂટ્યા, પેલા દરિયા કિનારે સંતોના સાપનો, લોઢાના ટુકડાનો કાટ હતો, એનો ઘાસ ઉગી હતી તલવાર જેવી, એને ખેંચીને એકબીજાને મારી, બધા મર્યા, લાશોના ઢગલા થયા, ભગવાને બધાને બાળ્યા, રોતા રોતા બાળ્યા. હર ગલઢા મા બાપ વિચાર કરે કે મારા છોકરાઓ હમણાં રોગની સંસ્કાર કરે, પણ કેવી લીલા છે કે ગઈઢો બાપ 125 વર્ષનો ડોહો, 30-30 વર્ષના યુવાન છોકરાઓની લાશોને બાળે છે. જેમ કોઈ વિધર્મી કોઈ પાપી બોમ્બ ભડાકા કરી અને લાખોને મારી નાખે, હજારોને મારી નાખે, અને એ લાશોને જે બળાય એ જોવું બહુ અઘરું છે સાહેબ. એ તો રાક્ષસો જ કરી શકે, માણસો આવું કામ ન કરે, એ રાક્ષસોનું કામ છે, માણસોનું કામ નહીં. બધાય બળ્યા છે, ભગવાન પ્રભાસ પાટણના બેઠા છે. પેલો શિકારી નીકળ્યો, જે પેલો ટુકડો નીકળ્યો તો સાધુના સાપનો, ભગવાનના ચરણમાં પદમ હતું, ચમકતું હતું, એને લાગ્યું કોઈ હરણ છે, જોરથી તીર માર્યું, ભગવાનના ચરણમાં વાગ્યું, હાથમાં વાગ્યું અને કપાળમાં વાગ્યું, ત્રણ જગ્યાથી લોહીની ધાર વહી. એ કૃષ્ણ છે જે મહાભારત યુદ્ધમાં કોઈનું તીર અડ્યું નહીં, પણ આ સાધુનો સાપ, છોકરાઓના પાપ, આજે બાપને ભોગવવાનો વારો આવ્યો છે. ત્રણ જગ્યાએથી લોહીની ધાર, ઉદ્ધવજી, વિદુરજી, અર્જુન આવે છે, ભગવાન રડે છે, ભગવાનને પૂછે છે, ઉદ્ધવ તમને વાયુની પીડા છે? અર્જુન પૂછે છે, તમને વાયુની પીડા છે એટલે રડો છો? ભગવાને કીધું, નહીં, મને વાગ્યોની પીડા નથી, પણ મારો જ કુટુંબ મને સમજી શક્યો નહીં, આજ મારા છોકરાઓ મને સમજી શક્યા નહીં, આ મારા છોકરાઓના પાપે, આ મારા ગામવાળાના પાપે, મારા કુટુંબના પાપે આજ મારી આ ગતિ થઈ, સંતોનું અપમાન કર્યું એનું આ પરિણામ, બ્રાહ્મણોનું અપમાન કર્યું એનું પરિણામ, ગરીબોને સતાવ્યાનું આ પરિણામ, મદિરાનું પાન કર્યું એનું આ પરિણામ. અર્જુન, મારા પરિવારને લઈને તું જા, હવે મારો સમય આવી ગયો જવાનો. અર્જુન બહુ રડ્યો, પ્રભુ મને લઈ જાઓ. ભગવાનને કીધું, મિત્ર, મેં તને ઉપદેશ આપ્યો છે ગીતાનો, એનું વારે વારે મનન કરજે, તારા જીવનને સુધારજે, વારે વારે માનવ જન્મ નથી મળતો, આ છેલ્લો જન્મ છે, દેહી ના મનુષ્ય દુર્લભો માનવ જન્મ, શણ મુંગરો મનુષ્ય જન્મ, આ દેવતાઓને પણ દુર્લભ છે અને નાશવાન છે, આને કોઈ બાળી દેશે તો રાખ થઈ જશે, દાટી દેશે તો જીવડા પડી જશે, માટી બની જશે, ફેંકી દેશે કોઈ જાનવર ખાશે તો વિષ્ઠા બની જશે, બીજી આની કોઈ ગતિ નથી. પશુ સામ કી પનૈયા બને, નરકા કચુ ન હોય, નર જો એસી કરણી કરે તો નર સે નારાયણ હોય. સાહેબ, આપણે નારાયણ બનવા માટે આવ્યા છે. પશુ પક્ષી ના તો હાડકાય કામ લાગે ને, ચામડા તમારા પગને ઠારે, આ માનવ દેહ કોઈ કામનો નથી, હારા કામ કરે તો, બાકી તો બધાને નડે છે અને બે મોત મરે છે. અર્જુન, આ બધાને લઈ જા. દેવતાઓ આવે છે, ભગવાન સૌધામ પધાર્યા છે. અર્જુન દ્વારકાથી હસ્તિનાપુર આવે છે. આ બાજુ યુધિષ્ઠિરને અપશુકો નો થાય છે. બજારમાં નીકળ્યા, છોકરાઓ મા બાપને ગાળો બોલે છે, છોકરાઓ મા બાપને ધક્કો મારે છે, છોકરાઓ પોતાની પત્ની લઈને બહાર જાય છે, લુહાર કંઈક બનાવે છે, તાળા બનાવવા લાગ્યો,
કૂતરાઓ રડે છે, શિયાળો રડે છે, ગાયો રડે છે, દેવતાની મૂર્તિઓ રડતી જોઈ યુધિષ્ઠિર ગભરાઈ ગયા. પોતાના ભાઈ ભીમને કીધું, ભાઈ ખબર નહીં આપ સુખનો સેના થાય છે, કઈક ને કઈક કારણ છે, લાગે છે હવે કળજુગની અથાણી છે, હવે સાધુ બ્રાહ્મણ ગાય દુખી થશે, પાપીઓ મોજ કરશે, ખોટાઓ મોજ કરશે, સાચાઓ દુખી થશે, મા બાપનું કોઈ માન નહીં કરે. અર્જુન 100 મહિના થયા હજુ આવ્યો નથી, આમ વાત કરે છે. બજારમાં નીકળ્યા, લુવારને પૂછ્યું શું કરો છો, બોલે તાળું બનાવું. કેમ? કે હવે ચોરીઓ થશે. પહેલાના જમાનામાં આપણા ભારતમાં તાળા નહોતા લાગતા, આપણા દેશમાં તાળા નહોતા. આજે માણસને તાળા પર વિશ્વાસ છે, ભગવાન પર નથી. કોઈને પૂછો ને, ઘેરે કોઈ નથી કે કાન નથી, એકલા મૂકીને આવ્યા કે ના ના તાળું માર્યું છે ને, તાળા પર વિશ્વાસ છે, ભગવાન પર નથી. યુધિષ્ઠિર ગભરાઈ ગયા. અર્જુન આવે છે, યુધિષ્ઠિર પૂછે છે, કેમ ભાઈ તું રડે છે, તારું મોઢું કેમ ઉતરી ગયું? તે કોઈ ગાયને મારતો હોય અને તું બચાવી શક્યો ન હોય એવું તો નથી ને? કોઈ બેન દીકરીની લાજ કોઈ લૂંટતું હોય તેની રક્ષા ન કરી શકે એવું તો નથી ને? કોઈ ગઈડા વડીલોનું અપમાન તો નથી કર્યું ને? તે સાધુ બ્રાહ્મણોનું અપમાન તો નથી કર્યું ને? તે ગાયોનું અપમાન તો નથી કર્યું ને? કોઈ કૂતરાને તો નથી માર્યો ને? કોઈ ગરીબને સતાવ્યા? એટલું બધું પૂછ્યું કે અર્જુન ધુસકે ધુસકે રડી પડ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું શું થયું? કે મોટા ભાઈ, ભગવાન આપણને છોડીને જતા રહ્યા, કૃષ્ણ સ્વધામ પધાર્યા, દ્વારકા ડૂબી ગઈ, એનો વંશનો નાશ થયો, મારી નજર સામેના છોકરાઓ, ભાઈ ભાઈ, કાકો ભત્રીજો, બાપ દીકરો, મામો ભાણોજ, હાલો હાડુ બધા આપસમાં લડીને મર્યા. ભગવાનને પણ વાગ્યું, એના છોકરાના પાપે ભગવાનને પણ જાવું. મોટા ભાઈ, આજે મારું અભિમાન ઉતરી ગયું, જે ગાંડિવ મારી પાસે હતું, જેના લીધે લોકો મારી વાહ વાહ કરતા હતા, એ આજ ખર પડી કે ગાંડવની સાકાત ભગવાન છે. જેણે ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાવી, જેણે આપણા ભાઈ ભીમને કૌરવે ઝેર આપ્યું બચાવ્યા, જેણે લાક્ષાગ્રહમાં આપણી રક્ષા કરી, હર ડગલે પગલે આપણને બચાવ્યા, ઈશ્વર છોડીને જતા રહ્યા. જેને મેં મિત્ર માન્યો હતો, આજ ખર પડી કે પરમાત્મા. જેને મેં સાળો માન્યો હતો, આજ ખર પડી કાળનો કાળ ભગવાન. જાજુ તો શું કહું મોટા ભાઈ, હું ભગવાનના દીકરા દીકરીઓને લઈને આવતો હતો, ભીલ લોકોએ મને મારીને લૂંટી લીધો, ભગવાનની દીકરીઓની ઇજ્જત લીધી, ભગવાનના બાળકોને મારી નાખ્યા, કેટલી બેન દીકરીઓને લૂંટી લીધી, મારી નાખ્યા. હું કાંઈ ન કરી શક્યો, આ ના ગાંડી, આ ના અર્જુન, હું કોઈને બચાવી શક્યો નહીં. આ સાંભળ્યું અને કુંતામાં દોડીને આવ્યા અને કહ્યું, બેટા શું થયું? અર્જુન માને પગ પડ્યો, માં ભગવાન જતા રહ્યા. આટલું સાંભળ્યું કુંતાએ પ્રાણ છોડી દીધા. આનું નામ ભક્તિ સાહેબ, આ નામ પ્રેમ, આ નામ. તરત પાંડવોએ પરીક્ષિતનો જન્મ થયો, મોટો થયો, પરીક્ષિતને રાજ આપી, પાંડવો નીકળી પડ્યા હિમાલયમાં, શરીર ગાળી રાખ્યું. પરિચિતે જોયું મારા બાપ દાદા ગયા છે, લાયક ખજાનામાં શું છે, એક મુંગટ જોયો એને પહેર્યો અને પોતે જંગલમાં ફરવા નીકળ્યા. એક માણસ ગાયને મારે છે, લોહી લુવાણ કરી નાખી છે, બળદના 3 પગ કાપી નાખ્યા. અને પરિચિત પૂછે, તું કોણ છે? પહેલા કીધું કળજુગ છું સાહેબ, હવે મારો સમય આવ્યો, હવે હું કરીશ. પરિચિત મારવા ત્યાર થયો, તને મારી નાખીશ, મારા દેશમાં ગાયને મારે ને મોતની સજા થવી જોઈએ, એના હાથ પગ કાપવા જોઈએ, હું તને મારીશ. જ્યાં બ્રહ્મસ્ત્ર ચડાવ્યું, પેલો દોડીને પગમાં પડ્યો, સાહેબ હું તો કસાઈ છું, મારું કામ તો મારવાનું છે, પણ હું કોઈનું ચોરી નથી કરતો, તમારા જ લોકો આ ગાયોને વાસલાઓને બળદાને છોડી દેશે, અમારો શું દોષ? પાપ તો તમને, તમારા કુટુંબને, તમારા ગામને, તમારા દેશને, તમને પાપ લાગશે, મને નહીં. તમારા લોકો જ આ કરાવે છે, આ ગાય બળદ અમે નથી પાળતા, તમારા જ લોકોએ છોડી મૂક્યા, અમારો તો ધંધો છે. છતાં પણ રાજા મારવા તૈયાર થયા. તેણે કીધું કે તમે જીવો ત્યાં સુધી મને ક્યો હું ત્યાં રહું, એક જગાએ મને રહેવાનું સ્થાન આપો.
तारे भागवत मां लख्यो से। सुत जी महाराज वर्णन करे से परिचित कैसे जहाँ शराब पीवातो हो, मांस खवातो हो, जुगार रमातो हो, प्राय स्त्रीना संग मां लोको रमता हो, अने जाना घर मां मूंगा जीवो ने कतले थती होना घर मां रहू, आवु लख्यो से। डाया मानसोए आवु न करवो, जुगार न रमो, शराब न पीवो, मांस न खाओ, बनी सके तो आनाथी दूर रहू। डाया मानसोए अमल लख्यो से। पहला कसाई कीधु कि एकादी तो हारी जगह आपो, मारू कुटुंब बहु मोटू छे। त्यारे परिस्थिति कीधु जाना घर में अनेती नो धन होय एना घर में रहू। अने कलयुगे पगथी माता उदी राजा ने जोयो अने एना माथे सोना नो मुंगट, ए अनेती नो धन हतु। गायोनु ब्राह्मणोनु साधु संतोनु लूटेलु धन हतु, एनो सोना नो मुंगट जोयो। अनेती नो हराम नो हतु, કોઈનો ઝડપેલું, કોઈનું લૂંટેલું, કોઈનો વિશ્વાસઘાત કરેલો, આ ધન માથે જોયું અને મુંગટમાં પ્રવેશ કર્યો। પરિચિત રાજાની બુદ્ધિ બગડી, હરામનું આવે એટલે બુદ્ધિ બગડે, અને તુનું આવે એટલે બુદ્ધિ બગડે। કોઈની હાથે બનાવટ કરીને લઈ લ્યો, છેતરીને લઈ લ્યો, ઉઠી જાવ એટલે બગડે, આખું ઘર જીવન બધું બગડે સાહેબ। એકના લીધે બધાને ભોગવવું પડે। અને રાજાએ જંગલમાં ફરતા ફરતા બહુ તરસ લાગી, ચારો તરફ જોયું, એક સંતનો આશ્રમ જોયો, ત્યાં આશ્રમમાં આવી પાણી પાણી મને પાણી આપો પાણી આપો, જોર જોરથી બોલ્યા, પણ સામે સંત બેઠા છે આંખો બંધ કરી। રાજાના માથે મુંગટમાં કળજુગ બેઠો છે, એને કીધું આ ઢોંગી છે, આ મહાત્મા નથી, ખાલી ભગવા પહેરીને શેત્રવા બેઠો છે, અને દંડ કરો। અને રાજાએ ચારો તરફ જોયું, એક મરેલો સાપ હતો એના ગળામાં નાખી દીધો, ઘેરે આવે છે। મુંગટ ઉતાર્યો ને યાદ આવ્યું, કરે રે મેં શું કરી નાખ્યું, જે દેશમાં સંતોની બ્રાહ્મણોની પૂજા થાય, મા બાપની પૂજા થાય, ધર્મની પૂજા થાય, એવા ધર્માત્મા સંતના ગળામાં મેં મરેલો સાપ નાખી એનું અપમાન કર્યું, હે ઈશ્વર જલ્દી મારો નાશ થાય, મારા કુળનો નાશ થાય, તાકે બીજી વાર આવું કોઈ કરે નહીં। જુઓ આ રાજા કેવું માગે છે, ભગવાન પાસે માફી ના માગી, દંડ માગ્યો, કે કાલે હું માફી માગી તો કાલે મારા છોકરાએ આવું કરશે, એટલે કીધું મારા કુળનો નાશ થાવ, મને દંડ મળો। મારાથી સંતનું અપરાધ થયું, સાધુ સંતો બ્રાહ્મણો મા બાપ ગાયને એનું અપમાન ન કરવું। આ કથા સાંભળીને આટલું ધ્યાન રાખજો, આ કથા સારા વિશ્વમાં જ છે, લક્ષના માધ્યમથી લોકો દેખશે, આ સંદેશો છે દુનિયાને વ્યાસગાદીનો, શ્રીમદ ભાગવતનો, કે આ ભરક્ષિતને યાદ કરજો સાહેબ, આ નીતિના ધનને યાદ રાખજો। આ બાજુ મહાત્માના ગળામાં મરેલો સાપ નાખ્યો, એનો ચેલો, એનો શિષ્ય, એનો દીકરો આવે છે, ખબર પડી મારા બાપનું અપમાન, હાથમાં જળ લીધું અને કીધું જે રાજાએ મારા બાપના ગળામાં મરેલો સાપ નાખ્યો, સાતમા દિવસે જીવતો તક્ષક નાશ કરો, અને ખૂબ જોરથી રડ્યો। બાપે આંખો ખોલીને કીધું બેટા કેમ રડે છે, કે જો તમારા ગળામાં જોયું મરેલો સાપ, હળવેદીને ઉતારી નાખ્યો, બેટા અમારી કોને મજાક કરી આવી, આપણે કોનું બગાડ્યું છે ભાઈ, કે રાજા હતો એને તમારા ગળામાં સાપ નાખ્યો, પણ મેં સાપ આપી દીધો છે, શું સાપ આપ્યો, સાતમા દિવસે તક્ષ કરડશે। અને મહાત્મા પોતાના દીકરા પર બહુ ગરમ થયા, ભાઈ સાધુ બ્રાહ્મણો ક્રોધ ન કરે, અને ક્રોધ કરે તો સાપ ના આપે, લાફો મારી દે, બોલી દે, ધમકાવે, ડાટે, પણ આપણું નખોદ ન કાઢે, આપણને સાપ ના આપે, એની આંતળી કકડી ગઈ એટલું બહુ થઈ ગયું, એ મોઢેથી એમ ન કે તારું ખરાબ થાજો બેટા, કોઈને સાપ આપવા પછી આપણું ભજન, આપણી તપસ્યા, આપણું વ્રત, આપણો ધર્મ બધું પતન થાય, તે બહુ ખોટો કરું, આ દેશનો છેલ્લો રાજા હતો, હવે આ દેશમાં કોઈ રાજા નહીં રહે, ડાકુ જેવા લૂંટારાઓ થશે, પ્રજા દુઃખી થશે, દુષ્કાળ પડશે, બીમારી વધશે, જેને જેમ મરજી આમ કરશે, જેને જેમ મરજી આમ ખાશે, ગરીબોને સતાવશે, સાધુ બ્રાહ્મણ ગાય દુઃખી થશે, એનું પાપ તારે ભોગવવું પડશે, તે બહુ ખોટું કર્યું। બપોરના બે વાગ્યા છે,
અને તપસ્વી મહાત્મા ઉઘાડા પગે ડોટ મૂકી, ચેલો પૂછે ગુરુ ક્યાં જાઓ છો, દીકરો પૂછે પિતાજી ક્યાં જાઓ છો, સાંભળ્યો નહીં, દોડતા આવે સાહેબ નગરમાં. જંગલમાંથી કોઈ નગર નહોતું જોયું, કોઈ શહેર નહોતા આવ્યા, કોઈ ગામડામાં પગ ન મૂક્યો. અને કેટલો ઉદાર સંત, સંતો આવા જ હોય, એને સંત કહેવાય સાહેબ, એને જ ગુરુ કહેવાય. આવા સંતોનો સંગ કરાય. આવ્યા છે રાજાના મહેલમાં, ચોકીદારો ઉભા છે, દ્વારપાલો, મહાત્માને પ્રણામ કર્યા. જુઓ આ દેશને કેટલો વિવેક હતો, સંતોને કેવી રીતે પ્રણામ કરવા. આજના માણસોને ખબર નથી સાધુને કેમ આઈ પકડે, બોલો એટલે આ ન પકડાય, આ હોય કાં તો દૂરથી પ્રણામ કરો, પણ કોઈ સાધુ સંતો આઈ ન પકડા તમારા મા બાપને. આ પગ કહેવાય. ભગવાન રામ પણ પોતાના માતા પિતાને ગુરુને ચરણમાં અડતા હતા, આઈ નહીં. પ્રાત કાલ ઉડતે રઘુનાથા, ના વહી માત પિતા ગુરુ કે માતા. નમસ્કાર. આઈ ના અડો કોઈને, ક્યાં ચરણ આને હાથળ કહેવાય, આને ગોઠળ કહેવાય, આ ચરણ કહેવાય. તમને ચરણ અડવામાં અભિમાન હોય, તમને શરમ આવતી, દૂરથી કરો. પણ આ ન અડો સાધુ બ્રાહ્મણોને, ગુરુને, મા બાપને. પાપ લાગે સાહેબ, તમને નમવામાં શરમ આવતી, દૂરથી રામ રામ કરો. આજ માણો એટલો બધો અભિમાની થયો, એને ઝૂકવામાં શરમ આવે, અકડું થઈ ગયું. પણ યાદ રાખજો સાહેબ, ઝૂકે એ જે જીવતો છે, જિંદા વોહી એ જો ઝૂકતા હે, અકડતો મુર્દો કી પહેચાન. મુર્દો કોઈને નમતું નથી સાહેબ, આપણે તો જીવતા છીએ, માટે ઝૂકો, બધાને પ્રણામ કરો, વડીલોને, મા બાપને, ગુરુને, બ્રાહ્મણને, ભગવાનને, ગાયને પ્રણામ કરો. આમ કરવાથી તમારા વિચારો બહુ ઊંચા થશે, તમે બીજાને સમજી શકશો, કોણ ખરાબ છે કોણ સારું તમને ખબર પડશે. નમસ્કારથી નમે ઈશ્વરને ગમે સાહેબ, નમો. સવારમાં ઉઠીને ધરતીને પ્રણામ કરો, સૂર્યને પ્રણામ કરો, મા બાપને પ્રણામ કરો, નાઈ ધોન દીવાબત્તી કરો, તમારા ગામમાં મંદિર તો મંદિરમાં જાઓ અને પછી કામે જાઓ. આટલું કરી જુઓ 6 મહિના, પછી જુઓ તમારી જિંદગી કેવી જાય સાહેબ. આટલું કરો બાપ, આ મંદિરો તમારા માટે છે, કૂતરા કાગડા માટે નહીં. આપણા ગામમાં મંદિર હોય એના દર્શન કરો, મહાદેવ, માતાજી, રામ, જે બી હોય તમારો મઢ. કહેવાનો ભાવ, ચોકીદારે કીધું અમારો રાજા સૂતો છે, 2 વાગ્યા છે, આરામનો સમય. બોલે તમારા રાજાને કયો, હવે જાગવાનો સમય છે, સુવાનો સમય નહીં, આરામનો નહીં, હવે જાગો. બહુ ખાઈ લીધું, બહુ પી લીધું, બહુ સુઈ લીધું, હવે જાગો. જાઓ તમારા રાજાને કયો, સંત મળવા આવ્યા છે. ચોકીદાર જાય છે, રાણીઓ રડે છે, રાજાની સામે ભોજન છે, પાણી છે, પણ કાંઈ લેતા નથી. હવે મારે ખાવું નથી. જે ભૂખે મને મહાત્માના ગળામાં સાપ નકાવ્યો, જે પ્યાસે મને સાધુનું અપમાન કર્યું, હવે મારે ખાવું નથી, પીવું નથી. ચોકીદાર આવે છે, અન્નદાતા, કોઈ સંત આવ્યા છે બહાર. અને રાજા ધ્રુજવા લાગ્યો, મહાત્મા આવ્યા છે, ક્રોધમાં તો નથી ને, ગુસ્સામાં તો નથી. બોલે ના, શાંત છે. રાજા કે કમાલ છે, જેનું મેં અપમાન કર્યું, જેના ગળામાં સાપ નાખ્યો, શાંત. બોલે હા. રાજા દોડીને આવે છે, સંતના ચરણમાં લાકડી પડે પડી જાય છે, મહેલમાં લાવે છે, એના ચરણ ધોવે છે, ચરણામત લે છે, પછી હાથ છોડીને કે મને દંડ આપો, મેં તમારું અપમાન કર્યું, તમારા ગળામાં સાપ લાગ્યો, મને મોતની સજા કરો. મહાત્માની આંખોમાં આંસુની ધાર વહી, બાપુ મેં તમારું અપમાન કર્યું, રડવાનું મારે હોય, તમારે નહીં, કેમ રડો છો? રાજા તને સાપ મળી ચૂક્યો છે, હવે તો 7 દિવસનો મહેમાન છે, જે તારે ખાવું હોય પીવું હોય જે કંઈ કરવું કરી લે, 7મા દિવસે તને કોઈ નહીં બચાવે, તારે મરવું પડશે. આ તારા બાળકો, તારો પરિવાર, તારી પત્ની, આ તારા કોઈ કામ નહીં આવે, તારે જવું પડશે. રાજા હજી સમય છે તારી પાસે, પ્રભુને ભજી લે, કોઈ સારા કર્મ કરી લે, કોઈ સંતની શરણમાં જા, કોઈ તીર્થમાં જા, પરમાત્માનું ભજન કર. આવી કથા સાંભળી
तारू जीवन परिवर्तन कर। तरत राजाए मुंगट उतारी नाख्यो, पोताना छोकराने पहेरावी दीधो, राजपाट छोड़ी, सादा कपड़ा छोड़ी, महल छोड़ी बाहर निकला। आखो गाम, आखो शहर, आखो नगर रड़ी रू से, कारण के परिचित जीव कोई राजा न थयो। धर्मात्मा, उदार, दयालु, गौ ब्राह्मण, साधु संतना रक्षक हता साहेब। बारो महीना साधु संतों ने, अतीतों ने, रामानंदी ने, ब्राह्मणों ने सीधू सामान आपता, गरीब बेन दीकरीने लग्न करावता, एना राज्य में कोई दुखी नहोतुं साहेब। अने राजा ने जोई आखू नगर रड़ी पड़ू साहेब। राजाए हाथ जोड़ा, भाईओ माराथी कई बोलाई गयो होय मने क्षमा करजो, तमारी सेवा नथी। राजा एटले देशनो नौकर, ए देशनो मालिक नथी। जेने राज मळे, खुर्शी मळे, ए देशनो नौकर छे, एने समाजनी सेवा करवी जोईए। मारथी तमारी सेवा न थई सकी, मने तमे राजा बनाव्यो, मने खुर्शी आपी, तमे सत्ता आपी, पण तमारी सेवा न करी शक्यो, मने क्षमा करजो। राजा निकली पड्या, गंगा किनारे आवे छे, जंगल में रहता संतो, ब्राह्मणों, तपस्वियों ने कर हजारों संतो भेगा त्या, क्या देश में वे राजा नहीं होय तो साधु ब्राह्मणों संतों नु गायों नु शू थाशे, आ देश नु शू थाशे। बधाय भेगा थया, परिचित प्रणाम करे, मारा हो भाग्य छे, मने जे साप मळ्यो नु मने दुख नथी, पण तमारा दर्शन थया, जेने मने साप आप्यो एने प्रणाम करू छू, एने मने साप ना आप्यो होत आ तमारा मने दर्शन न था। मारी प्रार्थना छे, ज्यां सुधी मरू नहीं, मने नाग करडे नहीं, त्यां तमे मने कोई छोड़ी न जाशो, मने भी कोई कथा संभळावो, एवं कोई भजन संभळावो, एवं कोई सत्संग संभळावो કે સાંભળતા સાંભળતા મારા પ્રાણ જાય, મને મારા બાળકો યાદ ન આવે, મારું રાજપાટ યાદ ન આવે, મારી પત્ની યાદ ન આવે, સંસારના સુખો યાદ ન આવે, એવો સત્સંગ સંભળાવો। પરિચિત કહેતા હતા, એટલામાં નરંગ ધડંગ 16 વર્ષની ઉંમરનો મહાન યોગી, ઘુંઘરાળા બાળ, લાંબા લાંબા હાથ, લંબી ભુજાઓ, અને ત્યાંથી નીકળે છે। છોકરાઓ રેતી નાખે છે, કોઈ કાંકરા નાખે, કોઈ ધક્કો મારે, કોઈ બોલે બાવો આવ્યો, બાવો આવ્યો, બાવો આવ્યો, કોઈ કે ગાંડો આવ્યો, ગાંડો આવ્યો, પણ આ યોગી તો એની મસ્તીમાં મંત્ર બોલતા બોલતા, પ્રભુનું સ્મરણ કરતા કરતા, પ્રભુના ગીત ગાતા ગાતા નીકળ્યા છે। ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય, બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરી વાસુદેવાય, વાસુદેવાય, હરી વાસુદેવાય, વાસુદેવાય, હરી વાસુદેવાય, વાસુદેવાય, હરી વાસુદેવાય, બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે જન્મ થયો હતો ત્યારે રાજાને જય બોલાડી હતી, બોલીએ પરિચિત મહારાજ કી। રાજા પરિચિત જન્મા ન હોત તો આ કથા તમને મળત નહીં સાહેબ। આવો રાજા હો જે દેશનો સાહેબ, સુખદેવજી મહારાજ પધાર્યા છે, જે માના પેટમાં જન્મથી જ ઘરબાર છોડી દીધા, અને ભગવાન વ્યાસ હે બેટા કહેતા હતા, ને જાડવાઓ બોલ્યા કે આ કોઈનો પુત્ર નથી, આ
आ तो साक्षात शंकर नो अवतार जगत नो कल्याण करवा माटे आव्या छे। અને સુદજીએ સુખદેવજી ની સ્તુતિ કરી સુતો વાચ હરિયાર એષતે પ્રશ્ન કૃત લોક હિતમ નૃપ આત્મવિત સંમત પુંષાં શ્રોતવ્યાદિષુ યઃ પર શ્રોતવ્યાદિ નિરાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશઃ अपश्यताम आत्मतत्वं च गृहेषु गृहमेधिना गृहेषु गृहमेधिना। बोलिए सुखदेव जी महाराज। सुखदेव जी ने आवता जोया एटले मोटा मोटा महात्माओ दोट मुकी बधा प्रणाम करवा लाग्या। राजाए जोयु कमाल छे, नाना एवा युवान ने आ बधा धोळी दाढ़ी वाला, કોઈની 5000 વર્ષની ઉંમર છે, કોઈની 10000 વર્ષની ઉંમર છે, કોઈ અમર છે, પરશુરામ ભગવાન, વ્યાસ, પારાશર, વશિષ્ઠ, જમદગ્નિ, પીપલા, ભ્રિકુ, માર્કંડ બધા સંતે પ્રણામ કર્યા। રાજાને થયું છે કોઈ પહોંચેલો સંત, કોઈ મહાપુરુષ છે, અને રાજાએ પણ જઈને પ્રણામ કર્યા। સુખદેવજીએ માથે હાથ મૂક્યો, ત્યાં તો રાજાને અનુભવ થયો ત્યાં તો કોઈ મહાન છે। ઊંચું આસન આપીને બેસાડ્યા, ચરણ ધોયા, બધા સંતો બેસી ગયા। ત્યારે પરિસ્થિતિ હાથ જોડીને કહ્યું, મહારાજ જેને મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું, જેને ખર પડે મારે મરવાનું છે એને કોનું ભજન કરવું, આ જીવ ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, આ જીવ શું કામ આવ્યો છે અને શું કરવાનું છે, હવે આ ક્યાં જશે મને બતાવો, મારે 7 દિવસમાં મરવાનું છે, મને મુક્તિનો દ્વાર બતાવો। સુખદેવજી મહારાજ મંદ મંદ હસતા હસતા બોલે, રાજન હજી તો તારી પાસે 7 દિવસ, બેસી જા સામે, આ જીવનું જ્યારે નજીક મૃત્યુ આવે ઈશ્વરનું ભજન સત્ય છે, આ જગત સપનું છે। આમ જુઓ તો આપણે બધા આત્મા છીએ, શરીર મરે છે, આત્મા નહીં, આત્મા તો અજર છે, અમર છે, અવિનાશી છે, આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ કાપી શકતું નથી, આત્માને કોઈ પાણીમાં પલ્લાળી શકતું નથી, આત્માને કોઈ પવન સૂકવી શકતો નથી। નૈનમ નંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક નચેન્નંક્યો નત્યાપો શોચતી મારુત, ભગવાન બોલ્યા આજીવ અજર અમર છે, અને કપાતો નથી, બળાતો નથી, હુકવાતો નથી, પલાળાતો નથી, આ શરીર મરે છે, આત્મા તો અજર છે, અમર છે, આપણે બધાય પરમાત્માના અંશીએ, આપણો પિતો પરમાત્મા છે, એનું ભજન કરો। ઓમ માં કહું મેં અનુભવ સત્ય છે, બાકી બધું સપના જેવું છે। ભગવાન કૃપા કરે તો જ ઈશ્વરને આપણે જાણી શકીએ, એની કૃપા હોય તો જ આ
સંભળાય છે, એની કૃપા હોય તો જ આ હૃદયમાં ઉતરે છે, એની કૃપા હોય તો જ આ જીવન બદલાય છે, એની શરણમાં જવાથી જ આ જીવનને મુક્તિ થાય છે. આવા પરમાત્માનું ભજન કરવું જોઈએ. આ ઈશ્વરે બનાવ્યું છે આ જગત. પરમાત્માએ બ્રહ્મા રૂપે પોતે સૃષ્ટિની રચના કરે, વિષ્ણુ રૂપે સૌનું પાલન કરે, શિવ રૂપે સર્વનો સંહાર કરે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેત્વે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ. સત્ય ચિત્ત, ભગવાન સત્ય છે, ભગવાન સર્વનું ચિત્ત છે, ભગવાન આનંદમય છે. આપણે ઈશ્વરના છીએ છતાં દુઃખી છીએ, કારણ કે આપણે ઈશ્વરથી દૂર થયા. આપણું સ્વરૂપ આનંદનું છે, પણ આપણે માયાના ચક્કરમાં, મારી તારીમાં, અદેખા ઈર્ષાયમાં, અભિમાન કપટમાં આપણે રડવા લાગ્યા. તાપત્ર વિનાશાય, ત્રણ પ્રકારના તાપનો ભગવાન નાશ કરે. આદિ વ્યાધિ ને ઉપાધિ, આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક, આ ત્રણ તાપનો નાશ કરતા પત્ર વિનાશાય. ઈશ્વર વિશ્વ ઉત્પત્યાદિ હેત્વે આ વિશ્વનું ઉત્પન્ન કરે છે. જે તમે કઈ જોઈ રહ્યા છો ને, એ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરે, વિષ્ણુ રૂપે સર્વનું પાલન કરે, શિવ રૂપે સર્વનો સહાર કરે. કૃષ્ણાય વયમ નમઃ. હું નહીં, હવે અભિમાન છોડીને તમને પ્રણામ કરું છું. મેં નહીં, વયમ નમઃ, હું નહીં, આત્માથી પ્રણામ કરું છું. અભિમાન છોડીને તમને હાથ છોડું છું, અભિમાન છોડીને પ્રાર્થના કરું છું, કપટ છોડીને તમને પ્રણામ કરું છું. હે ઈશ્વર, મારા પર દયા કરો. આવી જે પ્રાર્થના કરે રાજા, એની ઈશ્વર રક્ષા કરે. તારી માતાના પેટમાં, તારી માતાના ગર્ભમાં તને ભગવાને બચાવ્યો તો હવે તને ભગવાન નહીં બચાવી શકે. જ્યારે આ જીવ પાપ કરે, હાય લે, અદેખાય કરે, ઈર્ષા કરે, નિંદા કરે, કોઈને ઠગે, લૂંટે, હરામનો અનિતનું લે, ત્યારે ઈશ્વર સાથ છોડી દે. પછી દુઃખના દિવસો શરૂ થાય, વિપત્તિઓના દિવસો શરૂ થઈ જાય, પતનના દિવસો શરૂ થઈ જાય. આપણે તો દુઃખી થઈએ, આપણી પાછળના લોકો દુઃખી થાય. રાજા, પરમાત્માને આ બનાવેલી સૃષ્ટિ છે. રાજા કહે છે, આ સૃષ્ટિ કોણે બનાવી, કેવી રીતે બની, મને સમજાવો. મારે 7 દિવસ બીજું હવે કાંઈ કામ નથી કરવું. તમારા મુખારવિંદથી મારે કથા, હું ખાવા નહીં જાઓ, પાણી પીવા નહીં જાઓ, ઊભો નહીં થાવ. આ લોકોને જેમ કરવું કરે, પણ હવે હું ઊભો નહીં થાવ. બહુ ખાઈ લીધું, બહુ પી લીધું, બહુ સંસારના સુખો જોઈ લીધા, બધાને જોયા. મારી 4-4 પત્ની, મારા 4-4 છોકરા મને કોઈ કામે ના આવ્યા. મારા નોકર ચાકર, મારો પરિવાર, મારો કુટુંબ, મારા ગામનો માણસ પણ મારી સાથે ન ચાલ્યો. આજ હું એકલો પડી ગયો, આજ મારું અભિમાન ઉતરી ગયું, આજ મને ખબર પડી કે આ જગતમાં કોઈ કોઈનું નથી, દુઃખમાં ને પાપમાં કોઈ કોઈની સાથે કોઈ ચાલતું નથી. મહારાજ, મને પરમાત્માની કથા સંભળાવો. એ ભગવાન કૃષ્ણની જેણે મારા પૂર્વજોનો રથ હાંક્યો, જેણે ભરીસર મારી દાદી દ્રૌપદીની લાજ બચાવી, જેણે મારા પૂર્વજોની રક્ષા કરી, એ પરમાત્માની મને કથા સંભળાવો. જેણે આ જગત બનાવ્યું છે, કેવી રીતે બન્યું, કેમ બન્યું, ક્યારે બન્યું, કોણે બનાવ્યું, અને ઈશ્વર શેમાં છે, મને બતાવો. હવે કથા આરંભ થઈ. આ જગતમાં કાંઈ નહોતું, ધરતી પાતાળમાં હતી, ભગવાન સૂતા છે, એની નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા. બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા, 4 શ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. ભગવાને કહ્યું, જગતની રચના કરો, પણ જોજો અભિમાન ન કરતા, તમે કાંઈ નથી કરતા, તમે ખાલી નિમિત્ત છો, જે કરો તે હું કરું છું. તમે ન બોલતા, મેં કર્યું. આપણે કાંઈ નથી કરતા, હાથ હાથનું કામ કરે, કાન કાનનું કામ કરે, આંખ આંખનું કામ કરે, પગ પગનું, શરીર શરીરનું કામ કરે, આત્મા કાંઈ નથી કરતો, છતાં મેં કર્યું કરીએ એટલે બે મોત મરીએ. કરતા ધરતા તો ભગવાન છે. બ્રહ્માને કહ્યું, સૃષ્ટિ રચો. ભગવાને 4 શ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો અને જગતની રચના કરી. બ્રહ્માએ દેવતાઓની રચના કરી. પહેલા દેવતાઓ રચ્યા,
अपसराओ गंधर्वो किन्नरो नागो वनस्पति नदी नाव पहाड़ो पर्वत पशु पक्षी बधाई नी रचना करी पर ब्रह्मा ने शांति न थई एना मन थी चार पुत्रों ने उत्पन्न कर्या चार सनकादि पण ए घर छोड़ीने जता रह्या हृदय थी नारद ने उत्पन्न कर्या ए भगवान नी भक्ति मां लीन थया पछी ब्रह्मा ए शरीर ना बे भाग कर्या एक नो पुरुष बनायो एक ने स्त्री बनावी स्त्री नु नाम सतरूपा पड्यू पुरुष नाम मनु पड्यू अने बन्ने हाथ जोड़ीने कीधुं पिताजी तमे अमारा माता पिता छो अमे तमारी शुं सेवा करीए ब्रह्माए कीधुं मारी सामे लग्न करो त्यारथी आपणा समाजमां लग्ननी विधि थाय छे कुटुंब कबीलाने अग्निनी साक्षीए फेरा फराय लग्न थया माता पिता ने प्रणाम कर्या अने कयो पिताजी अमने रहेवा माटे जग्या आपो तो ब्रह्मा ने याद आयु धरती तो पाताळमां छे हवे कोण लावे धरती वगर तो मनुष्य रही सके नहीं तमारा माटे भगवान भूंड बन्या ब्रह्माए भगवान ने याद कर्या हे ईश्वर हवे मारी बुद्धि काम नथी करती तो मने कीधु तू क्या अटवाई जाओ भूला पड़ी जाओ तो मने याद करजो ने याद करो कई खोटा काम थई जाए तो भगवान पासे क्षमा मांगो हवे हुं नहीं करूं पछी करवाना नहीं तो भगवान माफ करे अभिमान ना आवे एटले ईश्वर ने कहो आ बधुं तू करे छे हुं नहीं तारी कृपाथी थई रह्युं छे ब्रह्माए प्रार्थना करी ब्रह्माना नाकमांथी अंगूठा जेवुं वारहानुं बच्चुं बहार आव्युं अने जन्मता ज मोटुं थई गयुं अने पाताळमां गया धरती ने लेने आवे छे वारा भगवान पहेलो अवतार आ देशमां थयो बोलिए वारा भगवान की जय वारा भगवान धरती ने पोताना दांत ऊपर लेने आवे ए टाइम हिरणाक्ष भगवान ने पकड़ा ए भूंड क्या जाए पर भगवान बोलिया नहीं तमारा माटे भगवान भूंड बन्यो आ धरती न होत तो आपणे न होत साहेब माटे आ धरती ने प्रणाम करजो आ भगवान नी घरवाळी छे तमारी ने मारी मां छे भगवाने धरती लावी मनुष्य ने आपी लेओ मनु आ मानवो माटे रहेवानी छे गाय ने घास आपजो गाय नी सेवा करजो बळदो नी सेवा करजो नंदी वासणाओ नी सेवा करजो मां बाप नी सेवा करजो सासु ससरा नी सेवा करजो साधु संतो ब्राह्मणो नो आदर करजो अने आ धरती पर तमे जे मांगशो ए तमने हुं आपीश पण आ तमारी मां छे सवारे उठीने प्रणाम करो हे धरती मां अमारा हाथे हारा काम थाय श्लोक आवडे तो श्लोक बोलो समुद्र वसने देवी पर्वत तल मंडले विष्णु पत्ने नमस्तुभ्यम मम पाद पर समे हे धरती माता हे भगवान नी घरवाली तू मारी मां छो मारी नहीं मारा परमात्मा नी पत्नी मारी मां छो अमे तने प्रणाम करिए अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को हाँ और बेल आइकन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।